Subscribe now and press the bell icon. Never miss an update. પ્રકાશનું પરાવર્તન થાય અને પાછું બીજી વાર પરાવર્તન કેવી રીતે થાય છે એના વિશે જોયું, પ્લસ કે પેરિસ્કોપ કેલિડોસ્કોપ એના વિશે જોયું. એના પછી આપણી પાસે ટોપિક છે કે સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન, સૂર્યપ્રકાશ હકીકતમાં કેવા રંગનો છે. આપણને અહીંથી સૂર્યપ્રકાશ જોવો તમને કેસરી રંગ લાગે, ઘણી બધી વખત પીળો રંગ લાગે, પણ હકીકતમાં સૂર્યપ્રકાશ છે કેવા રંગનો? તો કે સૂર્યપ્રકાશ છે ને એ સૂર્યપ્રકાશ અમે હકીકતમાં શ્વેત રંગનો એટલે કે સફેદ રંગનો છે, બરોબર છે. એ સાત રંગોના મિશ્રણથી શ્વેત રંગ બને છે કે જાની વાલે પીનારા, બરોબર છે. એ જાની વાલે પીનારાના જે સાત રંગો રહી એ સાત રંગો દ્વારા સૂર્યપ્રકાશ રહી એ સૂર્યપ્રકાશ બને છે. આ જે જાની વાલે પીનારા કે આ સાત રંગનું તમે જયારે મિશ્રણ કરો છો ને ત્યારે રંગ કેવો ઉત્પન્ન થાય છે? એમાંથી સફેદ રંગ ઉત્પન્ન થાય છે. કેવો રંગ ઉત્પન્ન થાય છે? સફેદ, બરોબર છે. આ સફેદ રંગ જે સૂર્યપ્રકાશ રહી સૂર્યપ્રકાશ કેવા રંગનો છે? સફેદ રંગનો છે. ત્યારબાદ આપણી પાસે ટોપિક છે મનુષ્ય આંખ. અત્યાર સુધી આપણે પ્રકાશ રહ્યું પ્રકાશ કેવી રીતના પરાવર્તન થાય છે, પ્રકાશ કેવી રીતના પરાવર્તિત થાય છે, પ્રકાશ કેવા પદાર્થ ઉપર હોય અને કેવા કેટલા ખૂણે એ પરાવર્તિત થાય છે એના બધા વિશે આપણે જોયું. પણ હવે આ જે મનુષ્ય આંખ આપણે ભણવાની છે કે જેમાં પ્રકાશ આપણી આંખ રે, એ આંખ આપણા પ્રકાશ દ્વારા આપણી આંખમાં કેવી રીતના પહોંચે છે, આપણી આંખ રે એ આંખ કેવી રીતના જોઈ શકે છે, અને આંખ દ્વારા આપણે કેવી રીતના પદાર્થ એ પદાર્થનું જે પરાવર્તિત કિરણ પરાવર્તિત આપણી આંખમાં ક્યાં પહોંચે છે અને ક્યાં એનું પ્રતિબિંબ દેખાય છે, આ બધી વસ્તુ વિશે આપણા મનુષ્ય આંખમાં જોવાનું છે. તો સૌ પ્રથમ મનુષ્ય આંખ જોઈએ તો મનુષ્ય આંખ કંઈક આવી હોય છે. આ એની છે મનુષ્ય આંખની આકૃતિ, બરોબર છે. આપણા અંદરની જે મનુષ્યની જે આંખ રહી એ આંખ કંઈક આવી હોય છે, બરોબર છે. જો આંખની તમને અહીં ચોક્કસપણે આકૃતિ દેખાય છે, બરોબર છે. આ જે આકૃતિ રહી એ આકૃતિ આપણી છે મનુષ્ય આંખની, બરોબર છે, માનવ આંખની આકૃતિ છે. હવે જુઓ કે આના મનુષ્ય આંખ રહી ખાલી આપણે એક અંગનું નામ આંખ, પણ એ આંખની અંદર ઘણા બધા જે ભાગો રહ્યા એ ઘણા બધા ભાગો દ્વારા આપણી આંખ રહી આપણી આંખ કોઈ પણ ચિત્રને જોઈ શકે છે અથવા તો કોઈ પણ જે પદાર્થ રહ્યો એ પદાર્થને જોઈ શકે છે. જેમાં મનુષ્ય આંખનો સૌ પ્રથમ આપણે જોઈએ તો મનુષ્ય આંખનો આકાર કેવો છે? મનુષ્ય આંખનો આકાર છે ગોળાકાર. કેવો છે? ગોળાકાર. આપણી જે અંદરની આંખ રહી ને આપણને ખાલી એટલું દેખાય તો આપણે કેવો સમજીએ કે ભાઈ લંબગોળ આંખ, બરોબર, તો ચપટા ટાઈપ નહીં. પણ આપણી આંખ હકીકતમાં ચપટા ટાઈપ નથી. આપણી આંખ રહી અંદરની બાજુ તમે જુઓ તો અંદરની બાજુથી લઈ આખી કેવી છે? એકદમ ગોળાકાર આંખ છે, બરોબર છે. આ આંખ રહી આંખની ઉપર આપણને એક રક્ષણાત્મક કવચ આપેલું છે, જે રક્ષણાત્મક કવચ દ્વારા આપણી આંખ રહી એની અંદર કંઈ થઈ શકતું નથી. એમાંનું રક્ષણાત્મક કવચ પછી જે આપણા આંખની ઉપરનો જે આ પારદર્શક ભાગ આવે છે એટલે કે આંખની ઉપરનો જે આપણે પરિવર્તિત પારદર્શક ભાગ જે જોઈએ છીએ, બરોબર છે, જે આપણી આંખમાં આંસુ આવે ત્યારે આપણે સરખી રીતે દેખાય એ જે આપણી આંખનો પારદર્શક જે ભાગ છે એ પારદર્શક ભાગને કોર્નિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોર્નિયા, બરોબર છે. આપણી ઉપરનો જે પારદર્શક ભાગ રહી ને આ પારદર્શક ભાગ આપણી આંખની ઉપરનો જે પારદર્શક ભાગ રહી એને શું કહેવામાં આવે છે? કોર્નિયા કહેવામાં આવે છે. શું કહેવાય છે ને? કોર્નિયા. આ કોર્નિયા બાદ એના પછી જે ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે, જે ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ કે અંદરની આપણી જે વ્હાઇટ બાજુ રહે, બરોબર છે, વ્હાઇટ બાજુમાં તમે જુઓ ને તો ઘણી બધી ક્યારેક આપણને આંખમાં લાગ્યું હોય તો એની અંદરના સ્નાયુઓ બધા લાલ થઈ જાય, બરોબર છે. તો તમે આંખને નિરખી જુઓ તો એની બધી તમને ઝીણી ઝીણી એવી લાલ પટ્ટીઓ જોવા મળે છે. એ શું છે? આપણા સ્નાયુઓ છે. એ જે સ્નાયુઓનું જે બંધારણ રહ્યું એ સ્નાયુઓના બંધારણને આઈરિસ કહેવામાં આવે છે. શું કહેવાય છે ને? આઈરિસ. જે આપણી વ્હાઇટ ભાગ રહ્યું આપણી આંખની અંદરનો વ્હાઇટ ભાગ એમાં જે ઘણા બધા સ્નાયુઓ આવેલા છે, આ જે ઘેરા રંગનો સ્નાયુનો જે ભાગ આવેલો છે ને એ સ્નાયુના ભાગને શું કહેવામાં આવે છે? આઈરિસ કહેવાય છે. શું કહેવાય છે ને? આઈરિસ, બરોબર છે. જો કે આ જે આઈરિસ રહી એ આઈરિસ દ્વારા એની અંદરનો જે તમને બ્લેક કલરનો ભાગ જોવા મળે છે, બરોબર છે, એ જે આઈરિસની અંદરનું એનું દ્વાર રહ્યું એ દ્વારને શું કહેવામાં આવે છે? તો એ દ્વારને કહેવાય છે કીકી. આપણી આંખની અંદરનો જે બ્લેક કલરનો ભાગ રહ્યો, બ્લેક કલરનું જેટલું આંખો દેખાય છે એ શું છે? એક પ્રકારની શું છે? એ કીકી કહેવાય છે ને. શું કહેવાય છે ને? કીકી. આ જે કીકીનો રંગ રહ્યો એ કીકીનો રંગ
આઈરિસ પ્રદાન કરે છે, એટલે કે આઈરિસ આઈરિસ દ્વારા કીકીનો રંગ નક્કી થાય છે. આપણે ઘણી વાર જોયું હોય તો કે ઘણી બધા લોકો એની આંખનો રંગ લીલો હોય છે, ગ્રે હોય છે, ભૂરો હોય છે, બરોબર છે. તો આ જે આઈરિસ નો રંગ, સોરી, આપણી આંખને જે કીકીનો રંગ રહ્યો એ રંગ પણ પ્રદાન કરે છે, કે રંગ પ્રદાન કરે છે, આ આઈરિસ પ્રદાન કરે છે, બરોબર છે. અને આ આઈરિસ દ્વારા આપણે કોઈ નજીકની કે દૂરની વસ્તુ રહે, એ નજીકની કે દૂરની વસ્તુને જોવા માટે આપણી આંખ નાની મોટી થાય છે. એ આપણી આંખ નાની મોટી થવી અથવા તો આપણો જે લેન્સ રહ્યો, આ જે આપણી અંદરની જે આવું નાની તમને ગોળ જોવા મળે ને, ગોળાકાર કીકીની અંદર તમે જુઓ તો નાનો તમને ગોળાકાર ભાગ જોવા મળે, એ નાનો મોટો થતો હોય. દૂર અથવા તો પાસે લઈ જાવ તો દૂર લઈ જાવ ને, દૂરની વસ્તુ જોવા માટે તો પાસેની વસ્તુ જોવા માટે એ ભાગ રહ્યો ને, એ નાનો મોટો થતો હોય. એ જે નાનો મોટો જે ભાગ થાય છે, એ નાના મોટા ભાગ કોણ કરે છે, અથવા તો એ ક્રિયા રે, નાના મોટો થવાની જે ક્રિયા રે, એ ક્રિયા કોણ કરે છે, તો કે એ ક્રિયા કરે છે આ આઈરિસ. એની અંદરના જે સ્નાયુઓ રહેલા છે, એ સ્નાયુઓ દ્વારા આ જે આપણી કીકી રે, એ કીકી નાના મોટી થાય છે, બરોબર છે. હજુ કે આપણી આંખ રે, એ આંખમાં જે કીકી રે, એ કીકી દ્વારા આપણે નાના મોટી થાય છે. પણ એ જે આંખ રે, એ આંખમાં આપણે જે પ્રતિબિંબ જોવો છો, બરોબર છે, જે વસ્તુ જુઓ છો, એ વસ્તુ આપણી હકીકતમાં આપણી જે આંખ રે ને કીકી અને લેન્સ, એ ખાલી એને દ્રશ્યમાન થાય છે. પણ હકીકતમાં એનું ચિત્ર ક્યાં રચાય છે, તો કે ચિત્ર એ નેત્રપટલમાં રચાય છે. નેત્રપટલ કોને કહેવાય છે, આંખની જે પાછળનો ભાગ રહ્યો, કે આ જે પાછળનો ભાગ રહ્યો ને, પાછળના ભાગને, અથવા આ જે ભાગ રહ્યો ને, આ ભાગ નેત્રપટલ કહેવાય છે. શું કહેવામાં આવે છે ને, નેત્રપટલ. આ જે નેત્રપટલ રહ્યું, નેત્રપટલમાં હકીકતમાં જે તમે કોઈ પણ વસ્તુ જુઓ છો, એ ક્યાં દેખાવામાં આવે છે, તો એ આંખના પાછળના ભાગમાં એટલે કે નેત્રપટલમાં જોવામાં આવે છે. આ નેત્રપટલ સાથે ઘણા બધા ચેતાકોષો જોડાયેલા હોય છે. ચેતાકોષો એટલે કોણ છે, તો કે ચેતાકોષો એટલે આપણા મગજમાં જે સંદેશો પહોંચાડે છે ને, એને ચેતાકોષો કહેવાય છે. આપણી આંખ રે, એ ડાયરેક્ટ મગજ સાથે, જો આ એક સ્પીડ જોજો તમે, કે તમે કોઈ પણ વસ્તુ જોવો છો, એ તમારા મગજને કન્વર્ટ કરે છે, બરોબર. તમે કોઈ પણ જે જોવો છો, તમારા મગજમાં સેવ થાય છે, એટલે એ તમે કોઈ પણ વસ્તુ જોવો છો, એ વસ્તુ કેના દ્વારા જોવો છો, તો એ મગજ દ્વારા તમે જુઓ છો. કેના દ્વારા જુઓ છો, એ મગજ દ્વારા. તમને એક ઇન્ટરવ્યુ વાત કહું, એક સારી વાત કહું, તો આપણા આંખનો કેમેરો રહ્યો, તમારા મોબાઈલ તમે અત્યારે વાપરો છો, અત્યારે આ જે લેક્ચર ઉતરે છે, એ કેમેરા વધીને કેટલા મેગાપિક્સલના હશે, કે ભાઈ 5, 10, 15, 20, 25, 35 વધીને 100 મેગાપિક્સલ આવે, બરોબર છે. 100 વખત 1500 મેગાપિક્સલ. પણ આપણી જે આંખ રહે ને, એ 576 મેગાપિક્સલની છે, બરોબર છે. જે મનુષ્ય આંખ રહે ને, એ મનુષ્ય આંખ 576 મેગાપિક્સલની હોય છે, બરોબર. એના જેવો એક કેમેરો હજી લગી ઉત્પન્ન નથી થયો, કારણ કે આપણી આંખમાં ઘણી બધી વખત તીવ્ર પ્રકાશ પણ આવે છે, ઝાંખો પ્રકાશ પણ આવે છે. આપણે દિવસે પણ જોઈ શકીએ છીએ અને રાતે પણ જોઈ શકીએ છીએ. તો દિવસે જોવા માટે કયા કોષો વપરાય છે, તો કે જે શંકુ કોષો અને સળી કોષો, બે પ્રકારના કોષો હોય છે. જે આપણે નેત્રપટલની અંદર જે ચેતાકોષો રહે, એ ચેતાકોષોની અંદર બે પ્રકારના કોષો હોય છે. ક્યાં ક્યાં, તો કે એક તો શંકુ કોષો અને બીજા છે સળી કોષો. શંકુ કોષો કોને કહેવાય, તો કે જે તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકે. સળી કોષો કોને કહેવાય, તો કે ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકે. દિવસે તમે જુઓ છો અથવા તો કોઈ પણ જે તીવ્ર પ્રકાશ હોય, તીવ્ર પ્રકાશ તમારી આંખમાં જાય છે, એને કોણ મગજ સુધી પહોંચાડે છે, તો કે એ શંકુ કોષો પહોંચાડે છે. જ્યારે ઝાંખો પ્રકાશ, એટલે કે તમે કોઈ પણ રાતે જુઓ છો, તમને અંધારો જોવા મળે છે, અથવા અંધારામાં તમે ઘણી બધી વસ્તુઓ જુઓ છો, એ તમારા મગજ સુધી કોણ પહોંચાડે છે, તો કે એ શંકુ કોષો પહોંચાડે છે, બરોબર. એટલે આ જે શંકુ કોષો અને સોરી જે ઝાંખા પ્રકાશની સંવેદના એ કોણ પહોંચાડે છે, સળી કોષો. રાતે તમે જુઓ છો, એ આપણા મગજ સુધી સળી કોષો પહોંચાડે છે. એટલે કે આ શંકુ કોષો અને જે સળી કોષો રહ્યા, એ શંકુ કોષો અને સળી કોષો દ્વારા આપણા મગજની અંદર જે પણ ક્રિયા અથવા જે પણ કોઈ પણ વસ્તુ તમે જુઓ છો, એ વસ્તુ પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે, આ શંકુ કોષો અને સળી કોષો કરે છે, બરોબર છે. આ જે શંકુ કોષો રહ્યા, એ શંકુ કોષો રંગ પણ પારખી શકે છે. જુઓ, દિવસે તમે કોઈ પણ વસ્તુ જુઓ, તો વધારે પ્રકાશમાં તમે કોઈ પણ વસ્તુ જુઓ તો તમને રંગ દેખાય. પણ તમે આ આછો પ્રકાશ હોય, કાળો પ્રકાશ હોય, કાળા રૂમમાં બહુ લાઇટ ઓછી મળતી હોય, એ લાઇટમાં તમે પ્રકાશ જુઓ છો, તો એ લાઇટમાં પ્રકાશ તમને કેવો જોવા મળે છે, તો કે એ લાઇટમાં પ્રકાશ તમને એક પણ પ્રકારનો જોવા મળતો નથી. એટલે કે એ પ્રકાશ રહ્યો, એ પ્રકાશ તમને હંમેશ માટે એમાં વ્હાઇટ અથવા તો બ્લેક રંગમાં જોવા મળે છે. બીજા કોઈ પ્રકાશ, બીજા કોઈ રંગો રહ્યા, એ રંગો તમે જોઈ શકતા નથી. એટલે હંમેશ માટે જે રંગ પારખે છે, એ રંગ પણ પારખી શકે છે, તો એ શંકુ કોષો પારખી શકે છે. સળી કોષો રહ્યા, એ સળી કોષો પારખી શકતા નથી. હવે એ જે નેત્રપટલ, એ નેત્રપટલના જોડાણ સાથે આપણે દ્રષ્ટિચેતા રહી, દ્રષ્ટિચેતા જોડાયેલા હોય છે, બરોબર છે.
કે એક સમય એવો આવે છે સૌથી વધારે પ્રકાશ આવે ને ત્યારે ત્યાં તમને કઈ જોવા મળતું નથી. એટલે કે દ્રષ્ટિ ચેતા સાથે અજી ચેતાઓ અથવા તો ચેતબિંદુ એ ચેતાઓ સાથે દ્રષ્ટિ ચેતાઓ જોડાયેલા હોય છે જેને અંધબિંદુ કહેવાય છે. બરોબર, તમે કોઈ પણ વધારે પ્રકાશ જોઈ ગયો છો અથવા તો એક સમય એવો આવે છે કે તમને ઘણી વખત દેખાતું ન હોય, બરોબર છે, તો એ જગ્યાએ જે દ્રષ્ટિ તમને જોતા નથી અથવા તો એ વધારે પ્રકાશ આવે છે તમે એને જોઈ શકતા નથી, એ શું છે તો કે એ અંધબિંદુ છે. બરોબર છે, અંધબિંદુ એટલે કે તમારું એક તો આંખમાં એવા પ્રકાર એવા જે ચેતાકોષો છે, બરોબર, કે દ્રષ્ટિ ચેતા જેને કહેવાય છે, એ દ્રષ્ટિ ચેતા દ્વારા એક સ્પોટ એવો છે કે જો જ્યાં ઈ સ્પોટ ઉપર કોઈ પણ પ્રકાશ પહોંચે અથવા ઈ સ્પોટ દ્વારા તમે કોઈ પણ જોઈ શકો ને તો એ અંધબિંદુ એટલે કે તમે ન્યા ત્યાં જોઈ શકતા નથી. બરોબર, એને શું કહેવામાં આવે છે, અંધબિંદુ કહેવાય છે. શું કહેવાય છે ને, અંધબિંદુ. બરોબર છે, હજુ કે આ રેટિના પર જે પ્રતિબિંબ છપાય છે, બરોબર છે, આ જે રેટિના પર પ્રતિબિંબ છપાય છે એ રેટિના પર પ્રતિબિંબ સીધું જ તમે જોયા પછી ત્યાંથી દૂર થઈ જતું નથી, અથવા તો એકવાર તમારા મગજની અંદર છાપ બેસી ગયો તો તમારી આંખે એકવાર જોઈ લીધું પછી એ એક સેકન્ડના 16મા ભાગ સુધી એનું ચિત્ર ત્યાં ત્યાં ભયનું રહે છે. બરોબર, તમે આંખ દ્વારા કોઈ પણ વસ્તુ જોઈ લીધી પછી એ હટાવી લીધી ને છતાં પણ એક સેકન્ડનો જે 16મો ભાગ રહ્યો ને એક સેકન્ડના 16મા ભાગ દ્વારા એ તમારી આંખ સામે એમનો ઓછો તમારી આંખમાં એ પ્રતિબિંબ રહ્યું એ પ્રતિબિંબ એમનો રહેલું હોય છે કે જેના કારણે તમે ચલચિત્ર જે જુઓ છો તો તમે પણ પિક્ચર જુઓ છો એ પિક્ચરનું કાર્ય શું છે તો કે એક સેકન્ડમાં એ 16 ચિત્ર એટલે કે 16 ફોટાઓ રહ્યા એ 16 ફોટાઓ તમારી સામે એક સેકન્ડમાં પસાર કરવામાં આવે જેના કારણે તમને એ ચલચિત્ર દેખાય છે. તો ચલચિત્ર રહ્યું એ ચલચિત્ર તમને જોવા મળે છે. બરોબર છે, એટલે આ જે એક સેકન્ડના 16મા ભાગ દ્વારા તમે કોઈ પણ ચિત્ર રહ્યું જોઈ શકો છો અથવા ચલચિત્ર જોઈ શકો છો. કેના કારણે જોઈ શકો છો તો કે આપણા જે આ ક્રિયા થાય છે એક સેકન્ડના 16મા ભાગ સુધી આપણી આંખની પાછળના બિંદુએ જે ચિત્ર રચાય છે અથવા ચિત્ર અહીંયા સ્થાયી રહે છે જેના કારણે આપણે આ ચલચિત્રો રહીએ બધા ચલચિત્રો જોઈ શકીએ છીએ. બરોબર છે, પણ જુઓ કે આ જે ચલચિત્રો રહીએ એ ચલચિત્રનું પણ એનું એક કંઈક સ્થાન જ છે. બરોબર છે, કે આ ચલચિત્રો દ્વારા આપણે આંખરે એના દ્વારા એ એક સેકન્ડના 16મો ભાગ સુધી અથવા એક સેકન્ડનો જે 16મો ભાગ રહ્યો એના સુધી આપણી આંખ સામેથી પસાર કરે જેના કારણે આપણા વિડીયો છે અથવા બીજા ઘણા બધા ક્રિયાઓ વિડીયો રહ્યા વિડીયો આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય જુઓ કે આંખને પ્રોટેક્ટ કરવા માટે તો આંખનો જે બહારનો ભાગ રહ્યો એ આંખના બહારના ભાગને તો આંખને રક્ષણ આપવા માટે એની ઉપરની સાઈડ આપણને પોપચા આપેલા છે. પોપચા મીન્સ કે આપણી જે પાપણ કહીએ અત્યારે આપણી સાદી ભાષામાં, તો એ જે પાપણ એ શું પાપણ આપેલી છે કે આપણી જે આંખ રહે એ આંખની રક્ષણાત્મક કવચ છે. આપણી આંખમાં કંઈ પડી ન જાય અથવા આપણી આંખને કંઈ નુકસાન ન થાય એટલા માટે એની ઉપર કુદરતી રીતે પોપચા આપેલા છે. જે સામાન્ય રીતે ગમે આંખમાં પડે તેની અમુક સેકન્ડ પહેલા એ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. પણ આંખ રહી એ જોવા માટેનું આપણા માટે એક અદભુત સાધન છે. બરોબર છે, આંખ દ્વારા આપણે ઘણી બધી ક્રિયાઓ રહી એ જો આંખ ન હોય આપણી પાસે તો આપણે કઈ બીજી વસ્તુ જોઈ શકવા નથી. એટલે આંખ રહી આપણે શું છે, એક પ્રકારની લાકડી છે. બરોબર છે, મેઇન વસ્તુ છે, અદભુત સાધન છે જેના વડે તમે જોઈ શકો છો. પણ જુઓ કે આંખ રહે એ આંખને ઘણી બધી વખત આપણે નુકસાન પહોંચે છે. સામાન્ય રીતે તમે કોઈ પણ મોબાઈલ રહી મોબાઈલમાં ઘણી બધી વખત જોયા રાખો છો એમનો એ બધા રેટિના અથવા એ બધા કિરણો એ તમારી આંખની અંદર જાય છે તો એ આંખને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલા માટે કોઈ પણ વસ્તુ તમે વાંચો છો અથવા કોઈ પણ વસ્તુને તમે જુઓ છો તો એને હંમેશા માટે 15 સેન્ટીમીટર દૂર રાખીએ. તો તમે વાંચો છો તો એને 25 સેન્ટીમીટર દૂર રાખીને વાંચવું જોઈએ. 25 સેન્ટીમીટર સમથિંગ આટલું થાય, આટલું તમે દૂર રાખીને વાંચો છો ને તો તમારી આંખ રહી એ આંખની જે આયુષ્ય તમારું ખૂબ જ વધી જાય છે અને આંખને એટલું બધું નુકસાન થતું નથી. બરોબર છે, પ્લસ કે કોઈ વ્યક્તિ વ્યક્તિ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જે જન્મ સિદ્ધ જ અંધ હોય છે. બરોબર છે, અથવા તો એની અંદર ધીરે ધીરે ઈ અમુક સમયે એની આંખની ખામીઓને કારણે જોઈ શકતા નથી. બરોબર છે, અથવા તો આંખની અંદર મોતી આવે છે. બરોબર છે, આંખ ઝાંખી થાય છે, દ્રષ્ટિ રહી ધુંધળી થાય છે. શું કરવા આવું થાય છે તો કે આંખની કોર્નિયા રહે એ કોર્નિયા અને લેન્સ વચ્ચે જે કચરો રહ્યો એ કચરો સલવાઈ ગઈ છે જેના કારણે આપણને ધૂંધળું દેખાય છે અથવા તો આપણે એમ કે મોતી ઉતર્યો. મોતી ઉતર્યો એટલે શું છે તો કે જે આ કોર્નિયા રહે એ કોર્નિયા અને લેન્સ વચ્ચેનો જે અહીંયા આઈરિસમાં કચરો રહેલો છે એ કચરાને કાઢી નાખવાની ક્રિયા રહે એ કાઢી નાખવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, એક પ્રકારનું મોતી ઉતર્યો એવું કહેવામાં આવે છે. બરોબર છે, આવી આંખની જો તમે સરખી દેખભાળ ન રાખો તો તમારી આંખમાં ઘણા બધા જે ઇસ્યુ થાય છે, બરોબર, તો તમારી આંખને જે નુકસાન થાય છે એ ઘણા બધા નુકસાન સહન કરવા પડે છે. પ્લસ કે આંખ રહ્યું ઘણી વાર આંખને તમારું આઈરિસ રહ્યું નાનું મોટું નથી કરી શકતું અથવા તો તમે દૂરની અથવા તો નજીકની વસ્તુ ઘણી બધી નથી જોઈ શકતા. બરોબર, કે જેના કારણે તમને ચશ્મા આવે છે અથવા તો
કૃત્રિમ લેન્સ દ્વારા એ આંખ રહે એ આંખને તમારે કૃત્રિમ આંખ ઉપર અથવા તો ઈજી લેન્સ રહે લેન્સ ઉપર કૃત્રિમ લેન્સ ચડાવી અને તમારી જે લેન્સ રહી અથવા અંદરની જે કીકી રહી એને નાના મોટી કરવામાં આવે છે અથવા દૂરની કે નજીકની વસ્તુ જોવામાં આવે છે. દૂરની અથવા તો નજીકની વસ્તુ રહી એ શું કરવા નથી દેખાતી આપણને, કારણ કે કીકી રહી એ કીકી આપણી નાના મોટી નથી થઈ શકતી, બરોબર. આઈરિસ આઈરિસ એને નાના મોટું નથી કરી શકતું, જેના કારણે આપણને દૂરની અથવા તો નજીકની વસ્તુ દેખાતી નથી. આ દૂરની અને નજીકની વસ્તુ ન દેખાય ત્યારે આપણે ચશ્મા પહેરીએ છીએ અથવા તો આપણે કૃત્રિમ લેન્સ લગાડીએ છીએ. આ કૃત્રિમ લેન્સ અને ચશ્મા એ શું કરે છે તો કે જે જેવી રીતના આંખ નાના મોટી ન થતી હોય, લેન્સ રે નાના મોટા ન થતા હોય, બરોબર છે, જેના કારણે એ કૃત્રિમ લેન્સ તો ચશ્મા લગાડી અને એ લેન્સને એક સ્થાને સ્થાયી કરવામાં આવે છે, જેના કારણે તમે દૂરની નજીકની કે કોઈ પણ વસ્તુ તમે સરખી રીતે જોઈ શકો છો, બરોબર છે. આની સાથે આંખની દેખભાળ કરવી એ પણ ખૂબ જરૂરિયાત છે. જે આંખની દેખભાળ કેવી રીતના થાય છે એ હવે આપણે આના પછીના લેક્ચરમાં ભણવાનું છે, બરોબર. આંખને આપણે કેવી રીતના સાચવી શકીએ છીએ, આંખ કેવી રીતના આપણે એનું ધ્યાન રાખી શકીએ છીએ એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. પણ જે મનુષ્ય આંખ રહી, મનુષ્ય આંખ આપણું એક અભિન્ન અંગ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ રહી કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકતા નથી, બરોબર છે. એટલે આંખની દેખભાળ કરવી ખૂબ જ જરૂરી છે. અને હવે આપણને ખબર પડી કે આંખના આટલા બધા ભાગો છે કે એ ભાગો દ્વારા આપણે જોઈ શકીએ છીએ, બરોબર. માત્ર ખાલી આપણે અત્યારે સુધીમાં એક જ અંગ ઓળખતા કે આંખ, પણ એ હકીકતમાં આંખ રહી એના પણ ઘણા બધા અંદરના ભાગો છે કે જે કાર્યો કરે છે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આંખ વિશે આપણે જોયું. હવે આંખની દેખભાળ કેવી રીતના કરવી, આંખની દેખભાળ કેવી રીતના થાય છે અથવા તો જે જોઈ નથી શકતા એ કેવી રીતના વાંચી લખી શકે છે એના વિશે હવે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો. બાય, ધન્યવાદ.